Spice up Zindagi. Spice up Zindagi. સ્પાઈસ અપ જિંદગી સીઝન 2 માં આપનું સ્વાગત છે. આજે નવો શુક્રવાર, નવી વાર્તા છે ને બેટા. એક હતો પોપટ, હેમા બેને વાર્તા શરૂ કરી. નાનકડો ઈશાન ખૂબ રસથી વાર્તા સાંભળતો હતો, પણ ત્યાં અચાનક એમની પુત્રવધુ દોડી આવી. મમ્મી પોપટ નહીં, પેરટ, એણે કહ્યું. એની સ્કૂલમાંથી ગુજરાતી બોલવાની ચોખ્ખી ના પાડી છે. તમે અંગ્રેજીમાં વાત ન કરી શકો તો એની સાથે હિન્દીમાં વાત કરો. એવી કેવી સ્કૂલ? આપણી ભાષા બોલવાની ના પાડે? હેમાબેને પૂછ્યું. મમ્મી, અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા છે. 35 વર્ષની પુત્રવધુએ લાંબુ લચક ભાષણ આપી દીધું. હેમાબેન સાંભળી રહ્યા. એમણે નક્કી કરી લીધું કે ઈશાન સાથે વાત કરવી હોય તો હિન્દીમાં કરશે. એમણે ઈશાનને હિન્દીમાં વાર્તાઓ કહેવા માંડી. એમણે પોપટને પેરટ, ગુલાબને રોઝ, ગાયને કાઓ કહેવાનું શરૂ કરી દીધું. દાદી અને ઈશાનનું કોમ્યુનિકેશન તો બરાબર થઈ ગયું. થોડા દિવસ પછી ઈશાનના પપ્પા એટલે કે હેમાબેનના દીકરાના બોસ ન્યુયોર્ક ઓફિસથી આવવાના હતા. એમણે એમને જમવાનું આમંત્રણ આપ્યું. હેમાબેનની પુત્રવધુએ કોન્ટિનેન્ટલ ખાવાનું બનાવ્યું, સારામાં સારી ક્રોકરી બહાર કાઢી, અને દીકરા ઈશાનને પણ છરી કાંટાથી ખાય એવો આગ્રહ રાખ્યો. અંતે બોસ આવ્યા. એમના પત્ની અને એમનો દીકરો રુદ્ર, જે ઈશાનથી થોડો જ મોટો હતો, રુદ્રએ આવતાની સાથે નમસ્તે કર્યા. હેમાબેનને પગે લાગ્યો. બધા તો જોઈ જ રહ્યા. નવાઈની વાત એ હતી કે રુદ્રએ હાથથી જ પિત્ઝા અને બ્રુશેટા ખાધા, અને સામે ઈશાન છરી કાંટાથી ખાવાની સ્ટ્રગલમાં હાસ્યાસ્પદ લાગ્યો. એટલું ઓછું હોય એમ, રુદ્રએ હેમાબેન સાથેની વાતચીતમાં સંસ્કૃતમાં શ્લોક બોલી બતાવ્યા. હેમાબેનની પુત્રવધુ તો ડઘાઈ ગઈ. એણે પૂછ્યું કે તમે ન્યુયોર્કમાં રહો છો ને રુદ્ર પણ ન્યુયોર્કમાં જન્મ્યો છે, તેમ છતાં આટલું સરસ ગુજરાતી બોલે છે, સંસ્કૃત જાણે છે, આવું કેવી રીતે? તમને ડર નથી લાગતો કે એને અંગ્રેજી નહીં આવડે તો? બોસના પત્નીએ જવાબ આપ્યો કે રુદ્ર જન્મ્યો ત્યારથી જ અમે નક્કી કરી લીધેલું કે મમ્મી પપ્પાને તો સાથે જ રાખવા છે. જોકે એમને મનાવતા બહુ તકલીફ પડી, પણ છતાંય અમે એમને અમેરિકા અમારી સાથે લઈ ગયા. અમે બંને જણા જોબ કરીએ એટલે દીકરાને ક્રેશમાં મૂકવો પડે. એને બદલે દાદા દાદી ઘરમાં હોય તો દીકરાનું ધ્યાન રાખે. માત્ર એ જ ઉદ્દેશ નહોતો. મારા દાદા મને શીખવતા કે જ્યારે આપણે આપણા મૂળ સાથે જોડાયેલા હોઈએ ને તો જ આપણી પાંખોનો કોઈ અર્થ છે, નહીં તો કપાયેલા પતંગની જેમ આપણે સંસ્કૃતિ વિહોણા થઈ જઈએ. મારા મમ્મી પપ્પા મારા ઘરમાં રહેવા લાગ્યા ત્યારથી રુદ્ર એમની સાથે ગુજરાતીમાં જ બોલે, અને ગુજરાતીમાં બોલતા બોલતા દાદા દાદીએ રુદ્રને સંસ્કૃતના શ્લોકો, રામાયણ મહાભારતની વાર્તાઓ, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી બીજી કેટલીય વાતો કરી. મારો દીકરો નમસ્તે કરે છે કારણ કે એ ભારતીય છે. ભલે અમેરિકામાં જન્મ્યો, પણ સચ્ચાઈ તો એ છે કે એનું મૂળ ભારતીય છે. આપણે બધા અત્યારે અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાનો આગ્રહ રાખીએ છીએ. એ બાળકો હિન્દી બોલે છે, ગુજરાતી નથી બોલી શકતા. 76 એટલે કેટલા એવું પૂછનારા બાળકો ધીરે ધીરે પોતાના મૂળ ભૂલી જાય છે, પછી ગમે એટલું ઊંચું ઉડે પાછા પોતાના માળામાં નથી ફરી શકતા. ગુજરાતી માધ્યમમાં ભણાવો કે નહીં, ઘરમાં ગુજરાતી બોલતા, ગુજરાતી વાંચતા અને ગુજરાતી લખતા શીખવવું એ ગુજરાતી તરીકે આપણી ફરજ છે. સ્પાઈસ અપ જિંદગી.